હેલો મિત્રો, હું છું જયેન્દ્ર અને આપ જોઈ રહ્યા છો સિંહોરી ટુ પે સેન્ટર સ્કૂલ. હવે ઘરે બેઠા ઓર્ડર કરો આધાર પીવીસી કાર્ડ. શું આપને આધાર કાર્ડ નથી મળ્યું? શું આપનું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે? શું તમારી પાસે સાદું આધાર કાર્ડ છે? તો મંગાવો એટીએમ જેવું પીવીસી લેમિનેટેડ આધાર કાર્ડ. જી હા મિત્રો, આધાર કાર્ડના નવા અપડેટ પ્રમાણે હવે આપણે પીવીસી લેમિનેટેડ આધાર કાર્ડ ઘર બેઠા ઓનલાઈન મંગાવી શકીએ છીએ. પ્રશ્ન થાય કે પીવીસી લેમિનેટેડ આધાર કાર્ડ એટલે કેવું? તો આપણે બધા ખાસ કરીને એટીએમ યુઝ કરીએ છીએ. આ એટીએમ એ પીવીસી લેમિનેટેડ છે, સાથે સાથે પાન કાર્ડ, અત્યાર પછીના ચૂંટણી કાર્ડ, આ બધા પીવીસી લેમિનેટેડ છે. આપણે બધા આધાર કાર્ડ અત્યાર સુધી સાદા પ્લાસ્ટિકમાં લેમિનેશન કરાવી વાપરતા હતા, પરંતુ હવે આ આધાર કાર્ડને આપણે પીવીસી લેમિનેટેડ બનાવી શકીએ છીએ, અને એ પણ ઘરે બેઠા. 7-10 દિવસની અંદર આપણું પીવીસી લેમિનેટેડ આધાર કાર્ડ સ્પીડ પોસ્ટ દ્વારા ઘરે મળી જશે. તો છે ને મિત્રો મજાની અપડેટ. તો આ કેવી રીતે કરવું જોઈશું સંપૂર્ણ પ્રોસેસ આજના વિડીયોમાં. અંત સુધી નિહાળો આજનો વિડીયો જેથી કરી કોઈ માહિતી કે સૂચના મિસ ના થઈ જાય. જો આપ અમારી ચેનલ માટે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ બટનને દબાવી ઉપર આપેલ ઓલ ઓપ્શન ટિક કરી લેવું, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપને સૌથી પહેલા મળતી રહે. તો ચાલો મિત્રો, સમય ન બગાડતા શરૂ કરીએ આજનો વિડીયો. સૌ પ્રથમ આપણે આપણા મોબાઈલ કોમ્પ્યુટર કે લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લઈશું. તેની અંદર ગૂગલ ઓપન કરી સર્ચ કરીશું UIDAI. સર્ચ કરતા જ આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટની લિંક જોવા મળશે, તેના પર ક્લિક કરીશું. ત્યારબાદ આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટના હોમ પેજ પર એક એડ ડિસ્પ્લે થઈ રહી છે, આપ જોઈ શકો છો. નાવ યુ કેન ઓર્ડર આધાર પીવીસી કાર્ડ, તેના પર ટચ કરી શકો છો. અથવા તો નીચે આધાર મેળવો મેનુની નીચે આપેલા ઓપ્શન્સમાંથી ઓફર આધાર પીવીસી કાર્ડ ઓપ્શન પર ટચ કરીશું. જો ભાષા ઇંગ્લિશ હશે તો આધાર મેળવોની જગ્યાએ ગેટ આધાર લખેલું હશે. હવે અહીંયા આપ લેમિનેટેડ પીવીસી આધાર કાર્ડના બેનિફિટ જોઈ શકો છો. આ નવા પીવીસી લેમિનેટેડ આધાર કાર્ડ પર ક્યુઆર કોડ હશે, હોલોગ્રામ હશે, નવી પેટર્ન હશે અને સિક્યુરિટીની દ્રષ્ટિએ પણ ખૂબ જ સજ્જ હશે. હવે અહીંયા સ્ક્રીનમાં નીચે જોઈશું તો લોગિન છે, એની નીચે સૌપ્રથમ ઓપ્શન છે આધાર નંબર. તેના પર ટચ કરી નીચે 12 ડિજિટનો યુઆઈડી નંબર એટલે કે આધાર નંબર ટાઈપ કરીશું. જો આપને આધાર કાર્ડ નથી મળ્યું અથવા તો જેમણે નવું જ એનરોલમેન્ટ કરાવ્યું છે તેમણે અહીંયાથી ઈઆઈડી સિલેક્ટ કરી નીચે 28 ડિજિટનો એનરોલમેન્ટ આઈડી નંબર લખી લેવાનો છે, અથવા તો 16 ડિજિટનો વર્ચ્યુઅલ આઈડી નંબર પણ લખી શકો છો. તો આપણી પાસે આધાર કાર્ડ હોય 12 અંકનો આધાર કાર્ડ નંબર ટાઈપ કરી ત્યારબાદ નીચે છે એન્ટર સિક્યુરિટી કોડ, તેની અંદર નીચેના ચિત્રમાં જોવા મળતા કેરેક્ટર જેમ છે તેમ એઝ ઇટ ઇઝ સ્મોલ અને કેપિટલ લેટર્સનું ધ્યાન રાખી ટાઈપ કરી લેવાના છે. ત્યારબાદ નીચે સેન્ડ ઓટીપી પર ટિક કરીશું. ટિક કરતા જ આપણા આધાર કાર્ડ સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરમાં એક ઓટીપી આવશે. પરંતુ જો આપણા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજિસ્ટર્ડ ના હોય તો ઉપર એક ચેકબોક્સ આપેલ છે, તેમાં ટિક આપવાનું છે કે માય મોબાઈલ ઇઝ નોટ રજિસ્ટર્ડ. ટિક આપતા જ આપણને અહીંયા મોબાઈલ નંબર લખવા માટેનું એક ઓપ્શન મળી જશે, તેમાં આપણે જે નંબર પર ઓટીપી મંગાવવા માંગતા હોઈએ તે મોબાઈલ નંબર અહીંયા ટાઈપ કરી લઈશું. ત્યારબાદ નીચે સેન્ડ ઓટીપી પર ટિક આપીશું. પરંતુ મારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે રજિસ્ટર્ડ હોવાથી હું આ બોક્સ બ્લેન્ક રાખું છું. હું આધાર કાર્ડ નંબર અને સિક્યુરિટી કોડ ટાઈપ કરી સેન્ડ ઓટીપી પર ટિક આપું છું. સેન્ડ ઓટીપી પર ટિક આપતા જ આપ અહીં જોઈ શકો છો ઓટીપી સેન્ડ ટુ યોર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, ચેક યોર મોબાઈલ. હવે સ્ક્રીનમાં નીચે આવતા મળેલ ઓટીપીને એન્ટર કરવા માટે એન્ટર ઓટીપી નામનું ઓપ્શન જોવા મળશે. અહીંયા આપણે ઓટીપી એન્ટર કરી લઈશું. ત્યારબાદ નીચે છે ટર્મ્સ એન્ડ કન્ડિશન, તેની સામે ચેકબોક્સ છે, તેમાં ટિક આપીશું. ત્યારબાદ નીચે છે સબમિટ બટન, તેના પર ટચ કરીશું. સબમિટ બટન પર ટચ કરતા જ આપણા આધાર કાર્ડની તમામ વિગતો અહીંયા જોવા મળશે. નેમ, ડેટ ઓફ બર્થ, જેન્ડર, એડ્રેસ, બધી વિગતો અહીંયા જોવા મળશે. સ્ક્રીન પર નીચે જતા એક ઓપ્શન જોવા મળશે મેક પેમેન્ટ. આપણું લેમિનેટેડ આધાર કાર્ડ મંગાવવાની ફી છે 50 રૂપિયા. આ 50 રૂપિયા પે કરવા માટેનું, પેમેન્ટ કરવા માટેનું આ એક ઓપ્શન છે. તો મેક પેમેન્ટ પર ટચ કરીશું. આપ અહીં જોઈ શકો છો ચૂઝ અ પેમેન્ટ ઓપ્શન, ટોટલ પેએબલ અમાઉન્ટ 50 રૂપીઝ. તો આપણું લેમિનેટેડ આધાર કાર્ડ મંગાવવા માટેની જે ફી છે 50 રૂપિયા, તે આપણે ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ કે યુપીઆઈ દ્વારા ચૂકવી શકીએ છીએ. હું અહીંયા નેટ બેન્કિંગ સિલેક્ટ કરી લઉં છું. હવે જે બેંકનું નેટ બેન્કિંગ યુઝ કરતા હોઈએ તે બેંક સિલેક્ટ કરવાની છે.
હું અહીંયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સિલેક્ટ કરી લઉં છું. પ્રોસીડ બટન પર ટચ કરીશ. હવે અહીંયા યુઝર નેમ પાસવર્ડ ટાઈપ કરી લોગિન કરી લઈશ. ત્યારબાદ પેમેન્ટ માટે કન્ફર્મ આપીશ. ત્યારબાદ મોબાઈલમાં આવેલ હાઈ સિક્યુરિટી પાસવર્ડ ટાઈપ કરી કન્ફર્મ આપીશ. આપ જોઈ શકો છો યોર પેમેન્ટ વોઝ સક્સેસફુલ. પેમેન્ટ થઈ ચૂક્યું છે, કોંગ્રેચ્યુલેશન. આધાર કાર્ડની વેબસાઇટ પર પણ જોઈ શકો છો ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ. ત્યારબાદ નીચે આવતા જે ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ થયું છે તેની રિસિપ્ટ ડાઉનલોડ પેમેન્ટ રિસિપ્ટ પરથી ડાઉનલોડ કરી શકીએ છીએ. આ રિસિપ્ટને ખાસ ડાઉનલોડ કરી લઈશું કારણ કે આ રિસિપ્ટની અંદર SRN નંબર એટલે કે સર્વિસ રિક્વેસ્ટ નંબર હોય છે જેની મદદથી આપણે સ્ટેટસ જાણી શકીએ છીએ. તો આને ખાસ ડાઉનલોડ કરી લઈશું. મિત્રો, આટલી પ્રોસેસ કર્યા બાદ ત્યાંથી આધાર કાર્ડમાં દર્શાવેલ એડ્રેસ ઉપર આધાર કાર્ડ સ્પીડ પોસ્ટથી મોકલવામાં આવે છે. જ્યારે પણ આપણું આધાર કાર્ડ ત્યાંથી ડિસ્પેચ થાય એટલે તરત જ આપણા રજીસ્ટર્ડ અથવા એન્ટર કરેલ મોબાઈલ નંબર પર એક મેસેજ આવી જાય છે. તેની અંદર એક ટ્રેકિંગ આઈડી નંબર હોય છે, તેની મદદથી આપણે સ્ટેટસ જાણી શકીએ છીએ કે આપણું આધાર કાર્ડ ક્યાં પહોંચ્યું છે અને કઈ તારીખે આપણને મળી જશે. મિત્રો, 7-8 દિવસની અંદર આપણું આધાર કાર્ડ બાય પોસ્ટ આપણને ન મળે તો આપણે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર પણ સ્ટેટસ ચેક કરી શકીએ છીએ. આપ અહીં જોઈ શકો છો ડાઉનલોડ પેમેન્ટ રિસિપ્ટની નીચે ચેક સ્ટેટસ નામનું ઓપ્શન આવેલું છે, ત્યાંથી આપણે સ્ટેટસ ચેક કરી શકીએ છીએ. પણ માનો કે 7-8 દિવસ બાદ આપણે સ્ટેટસ જાણવું છે તો શું કરીશું? તો તેના માટે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટના હોમ પેજ ઉપર આધાર મેળવો મેનુની નીચે આપેલા ઓપ્શનમાંથી ઓર્ડર આધાર પીવીસી કાર્ડની નીચે ચેક આધાર પીવીસી કાર્ડ સ્ટેટસ છે તેના પર ટચ કરીશું. અહીંયા આધાર કાર્ડ નંબર અને સિક્યુરિટી કોડ ટાઈપ કરી સેન્ડ ઓટીપી પર ટચ કરીશું. ત્યારબાદ મોબાઈલમાં આવેલ ઓટીપી ટાઈપ કરી ટર્મ્સ એન્ડ કન્ડિશનના બોક્સમાં રાઈટ કરી સબમિટ બટન પર ટચ કરીશું. મિત્રો, આપ અહીં જોઈ શકો છો યોર રિક્વેસ્ટ પર પીવીસી કાર્ડ હેઝ બીન રિસીવડ એન્ડ ઇટ ઇઝ અંડર પ્રોસેસ. પ્લીઝ વિઝિટ ધ સાઇટ આફ્ટર 24 અવર્સ ટુ વ્યૂ ધ અપડેટ સ્ટેટસ. આજના વિડીયોમાં બસ આટલું જ. જો આપને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો નીચે કોમેન્ટ બોક્સમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.